દરોજ કોણ પીરસે એ ઠાકોરના છોકરા છોકરા હોય બીજું કોણ હોય કોઈ દે તે તો એક નઈ કામ અભી હાલત તે ને પાય કોઈ દે તે ઠાકોર સિવાય હોય ન હોય ત્યારે તમે સાહેબ ને એવું કીધું સાહેબ આજે અમારે પીરસવું છે ના ના કેવી દે કેવી ન તો સાહેબ વતે હેલો આ શું કરશો આપણે બોલાવું આ ઠાકોરના તપેલા નામાં ખાલી આ હદે નઈ ગુજરાત રાજ્ય કે સુરેન્દ્રનગર જિલ્લા કે પાનવા ગામ કે લોકોને जनवरी 2015 में मुझे बताया कि हमारे गांव में दलित बच्चों को मध्याह्न भोजन में अलग बिठाया जाता है और उनको परोसने नहीं दिया जाता है। ये छुआछूत देखकर एक मानव अधिकार कार्यकर्ता होने के नाते मुझे लगा कि ये गलत है और ये नहीं होना चाहिए, इसलिए मैंने उस गांव में जाकर एक फिल्म बनाई। वीडियो ना कारण खास कर आचार्य श्री जो भरतभाई रथवीराया एम पर टोटल आखा गुजरात थी फोन आया અમે ફોલોઅપ થયું હતું એસએમસી પ્રમુખ દ્વારા અને એસએમસીના સભ્યો દ્વારા અમારા દ્વારા ફોલોઅપ થયું હતું વાલ વસ્ત જે સમાજ રહ્યો એસસી સમાજ એના દ્વારા પણ સ્કૂલનું ફોલોઅપ થયું હતું વારંવાર સ્કૂલની મુલાકાત લીધી હતી વિડીયો વાયરલ થયા પછી અને એમને પોતે પણ સ્કૂલ એસએમસી દ્વારા અને સ્કૂલ પ્રશાસન દ્વારા આચાર્ય દ્વારા શિક્ષકો દ્વારા અને મધ્યાહ્ન ભોજન ઓર્ગેનાઇઝ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને અત્યારે હાલમાં મધ્યાહ્ન ભોજન સુધારા તરફ છે। તમે જે વિડીયો લીધો હતો બરાબર એ વિડીયો અમે જોયો એટલે અમને જાણકારી થઈ, અમને અત્યારે લગી તો અમને ખબર જ નથી કે આટલે હદ સુધી ભેદભાવ થાય છે। એટલે અમે સ્કૂલ મેનેજમેન્ટની મિટિંગમાં ભેગા થઈ અને અમે આની આ મુદ્દે ચર્ચા કરી હતી અને આ મુદ્દે પ્રિન્સિપલને વાત કરી હતી, પ્રિન્સિપલે આ વાત હવે આવું નહીં બને એવી અમને અમને બાંયધરી આપી હતી। અત્યારે મધ્યાહ્ન ભોજનમાં કોણ પીરસે છે? ઠાકોરના હરિજન જેને પૂછવું હોય ક્યાંથી પીરસવા દે છે? આપણે બોલ્યા ત્યાંથી હરિજનને પૂછવા દે। કોની સામે બોલ્યા હતા? તમારી સામે, કેમેરા સામે, આ ફોનની સામે। પછી શું થયું? પછી ઉતરી ગયું। બદલાવ કે બારે મેં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કે સદસ્યો और गांव लोगों को और स्कूल के बच्चों को पूछा गया तो इस बदलाव से बहुत ही खुश है। मैं बिपिन सोलंकी, गुजरात राज्य के पाटड़ी शहर से, इंडिया अनहर्ड के लिए।